આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ, તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. નારી મહાત્મ્ય પ્રકરણમાં પાવન પ્રજ્ઞા પુરાણમાં ગુરુદેવ બતાવી રહ્યા છે, સામાન્ય નારી પણ પ્રેમની સાકાર મૂર્તિ છે. એનામાં કોઈ પ્રત્યે દ્વેષ હોતો નથી કે નથી હોતી બદલાની ભાવના. એનું હૃદય એટલું બધું ઉદાર હોય છે કે તે પાપીને પણ ક્ષમા આપીને નવું જીવન જીવવાની તક આપે છે. એ વાત જુદી છે કે મનુષ્યો એની સાથેનો વ્યવહાર પ્રતિકૂળ જોવા મળે છે. અને એટલા માટે કીધું છે, માતા શિશુ કી પ્રથમ ગુરુ યદિ વો હો અજ્ઞાન, માતા શિશુ કી પ્રથમ ગુરુ યદિ વો હો અજ્ઞાન, તો સોચો કૈસે બને જગ મે મનુજ મહાન, તો સોચો કૈસે બને જગ મે મનુજ મહાન. ખૂબ સુંદર દ્રષ્ટાંતો આપતા યુગ ઋષિ નારી મહાત્મ્યનું ગૌરવ વધારી રહ્યા છે, નારી મહાત્મ્ય બતાવી રહ્યા છે. દિનબંધુ એન્ડ્રુસમાં વિશ્વ માનવતા પ્રત્યેની પ્રેમ ભાવના, એમની માતાની પ્રાણી માત્ર પ્રત્યેની કરુણાના કારણે જ વિકસી હતી. માં જો તો હું કેવી સરસ વસ્તુ લાવ્યો છું, અરે આ શું લઈ આવ્યો, આ તો કોઈ પક્ષીના ઈંડા છે, મને લાગે છે કે તું એ પક્ષીના ત્રણેય ઈંડા ઉઠાવી લાવ્યો છે. જ્યારે તેમની માં માળામાં પાછી આવશે ત્યારે ખૂબ રડશે બેટા, એને કેટલું દુઃખ થશે, માં આ પક્ષીના ઈંડા હશે એની મને શું ખબર. તે બાળક લંગડાતો લંગડાતો એ વૃક્ષની પાસે ગયો, કારણ કે ચોટ લાગવાના કારણે એને પગમાં દુખાવો થતો હતો. તે વૃક્ષ પર ચડ્યો અને એણે બધા જ ઈંડા માળામાં પાછા મૂકી દીધા. પછી પેલી માદા વૃક્ષમાં પાછી ના આવી ત્યાં સુધી તે વૃક્ષની નીચે બેઠી બેસી બેસીને રડતો રહ્યો છે, ખૂબ રડ્યો છે. માદાને જોઈને એનું બધું દર્દ કોણ જાણે ક્યાં જતું રહ્યું. તે પાછો હસતો કૂદતો પોતાની મા પાસે પાછો ફર્યો છે. આ બાળક બીજું કોઈ નહીં પણ દિનબંધુ એન્ડ્રુસ હતા. તેઓ આખી જિંદગી ગરીબોને પોતાના ભાઈ માનીને પ્યાર કરતા રહ્યા. માએ આપેલા સંસ્કાર જીવનભર એમની અમૂલ્ય મૂડી બની ગયા છે. માં બાળપણમાં આવા સંસ્કારો આપી બાળકને મહાનતાના માર્ગે લઈ જઈ શકે છે. સિગ્રિડ અનસેટ નામની પ્રખ્યાત નોર્વેજિયન લેખિકાએ જ્યારે 1928માં નોબેલ ઇનામ મળ્યું જીત્યું તો કેટલાય ખબરપત્રીઓ એમને વધાઈ આપવા માટે એમના નિવાસસ્થાને ગયા છે. તે વખતે તે પોતાના બાળકોને સુવડાવી રહ્યા હતા. એમણે એ લોકોને થોડી વાર થોભવાનું કહ્યું અને જ્યારે બાળકો ઊંઘી ગયા ત્યારે તેઓ પોતાના ખબરપત્રીઓ પાસે આવ્યા. એ લોકો એમને વધામણી આપી, સાથે સાથે એમના વ્યવહાર માટે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું કે આવા સૌભાગ્યશાળી અવસરે તેઓ બાળકોને પણ ન ભૂલ્યા. આ સાંભળી સિગ્રિડ અનસેટે કહ્યું, મને આ વર્ષે નોબેલ ઇનામ મળ્યું તે મારા માટે સૌભાગ્ય તથા આનંદની વાત છે. હું તમારી ખૂબ ખૂબ આભારી છું, સાથે સાથે ક્ષમા પણ માગું છું, કારણ કે નોબેલ ઇનામથી પણ વધારે આનંદ મને મારા બાળકો સાથે રહેવામાં અને એમનું કામ કરવામાં આવે છે. શું માનું હૃદય બતાવ્યું છે. દ્રૌપદીના 5 પુત્રોને તેઓ ઊંઘતા હતા ત્યારે દ્રોણના પુત્ર અસ્વસ્થામાં મારી નાખ્યા છે. પાંડવોના ક્રોધની સીમા ન રહી, તેઓ એમને પકડી લાવ્યા અને દ્રૌપદી સમક્ષ જ એનું માથું કાપવા માંગતા હતા. ત્યારે દ્રૌપદીનો વિવેક જાગૃત થઈ ગયો. તેણે કહ્યું, પુત્રનું મૃત્યુનું માતાને કેટલું બધું દુઃખ હોય છે તે હું જાણું છું, એટલું જ દુઃખ હું તમારા ગુરુ દ્રોણાચાર્યની પત્ની સાથે થશે. ગુરુના ઋણને ગુરુ માતાના ઋણને સમજીને એને છોડી દો. અને અસ્વસ્થામાં છોડી મૂકવામાં આવ્યો છે.
કરુણાનો બદલાની ભાવના પર વિજય થયો છે. દ્રૌપદીની વિશાળતાનો પરિચય આપતો આ માર્મિક પ્રસંગ મહાભારતના મહત્વના અનેક પ્રસંગોમાંનો એક શ્રેષ્ઠ પ્રસંગ છે. વિનોબાજીની માતાને એક પડોશણ પોતાનું બાળક સોંપી અને તીર્થયાત્રાએ જતી રહી હતી. વિનોબાની માતા પેલી પડોશણના બાળકને ઘી ચોપડેલી રોટલી આપતી હતી અને વિનોબાને ચોપડ્યા વગરની કોરી રોટલી આપતી હતી. એક દિવસ વિનોબાએ પોતાની માતાને આવો ભેદભાવ રાખવાનું કારણ પૂછ્યું છે. ત્યારે એમણે જણાવ્યું કે પડોશણનો દીકરો બેટા ભગવાનનો દીકરો છે અને તું તો મારો દીકરો છે, તારા કરતા એનો દરજ્જો બહુ ઊંચો છે. આ સંસ્કાર જો બાળપણમાં રોપવામાં આવ્યા હોય બાળકો કેટલા મહાન બની શકે છે. બાળક ધ્રુવને અપરમાતા સુરુચિએ તેના પિતાના ખોળામાં બેસવાની ના પાડી દીધી. સુરુચિએ કહ્યું, પિતાના ખોળામાં બેસવું હોય ને તો તારે મારા પેટે જન્મ મળે એવી ભગવાનને પ્રાર્થના કર. અપમાનિત બાળક પોતાની માતા પાસે સુનીતિ મા પાસે ગયો છે. બાળકના મનમાં દ્વેષના સંસ્કાર ના પડે એટલા માટે મનના દુઃખને દાબી અને માતા બોલી છે, બેટા તારી અપર માતાએ કશું જ ખોટું નથી કહ્યું, એમણે તને ખૂબ સાચી સલાહ આપી છે. અસલી પિતા તો તારા ભગવાન જ છે, તેઓ ઈચ્છે છે કે તું તપ કરી અને ભગવાનને પ્રસન્ન કરે અને ઈચ્છિત વરદાન. પોતાની માતા પાસેથી આવી મહાન પ્રેરણા લઈ બાળકે તપ કરવાનો નિશ્ચય કર્યો છે. સુનીતિએ વિચાર કર્યો કે જો બાળકના મનમાં અપર માતા પ્રત્યે થોડોક પણ દ્વેષ રહેશે તો એ ઈશ્વર ભક્તિમાં એનું મન લાગશે નહીં. એટલા માટે માતાએ કીધું, જા બેટા, જતા પહેલા વડીલોને પ્રણામ કરી એના આશીર્વાદ લેવા જોઈએ. ભગવાન પાસેથી વરદાન મેળવવાનો જે માતાએ રસ્તો બતાવ્યો છે એ માતાને જરૂરથી પ્રણામ કરજે. તારી અપરમાને બેટા ખૂબ પ્રણામ કરજે, દિલથી પ્રણામ કરજે. મારા તો આશીર્વાદ તારી સાથે છે જ, પણ એના પણ આશીર્વાદ હશે ને તો તને ખૂબ લાભ થશે. ધ્રુવે સુરુચિને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે અને કહ્યું, માં તપ કરવા માટે તમારા આશીર્વાદ જોઈએ. અપર માતાનું હૃદય કંપી ઉઠ્યું છે. અપમાનિત બાળક પ્રણામ કરી આશીર્વાદ માંગી રહ્યો છે. સ્વાર્થ બુદ્ધિએ એને વહાલ કરવાની સ્વીકૃતિ તો ના આપી, પણ મોઢેથી નીકળી ગયું, જા બેટા મારા આશીર્વાદ છે. સદભાવથી ભરપૂર હૃદય ધ્રુવ તપ કરવા માટે ગયો છે અને માતાના આશીર્વાદથી રસ્તામાં નારદજી મળી ગયા છે. એમણે ધ્રુવને મંત્ર દીક્ષા આપી, તપની વિધિ સમજાવી અને આશીર્વાદ આપ્યા. માતા સુનીતિનો પ્રયાસ એવો હતો કે બાળકને, મારા બાળકને ભલે વૈભવ ન મળે, ધન ન મળે, પણ સુસંસ્કાર અવશ્ય મળે. એ પ્રયાસને સફળતા મળી છે. ધ્રુવનું પદ મેળવીને ધ્રુવ અને એનું કુટુંબ આજ ધન્ય બની ગયું છે. જ્યારે પણ કુટુંબમાં ઈચ્છિત વાતાવરણની જરૂર પડે છે ત્યારે નારી એક માતાના રૂપમાં શિક્ષકની ભૂમિકા પણ નિભાવે છે અને પોતાના કેળવેલા સંસ્કારો નારીને પ્રખર અને પ્રતિભાવાન બનાવી દે છે. એની વાણી તથા વ્યવહાર અમોઘ શસ્ત્રનું કામ કરે છે. બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાને એમની માતા પૂછી રહ્યા હતા કે બેટા, જો તમારો કોઈ શત્રુ તલવાર લઈ મારી ગરદન કાપવા આવે તો તમે શું કરો? ત્યારે માં બોલી છે, ત્યારે બાળક બોલ્યું છે, માં આજે આવી અશુભ વાત કેમ પૂછો છો? ભલે મારે અંગ્રેજો સાથે યુદ્ધ ચાલતું હોય પણ તમે તો કોઈનું કશું બગાડ્યું નથી ને. સિરાજે જવાબ આપ્યો છે, એવું પણ શક્ય છે કે તેઓનું મેં કશું જ ન બગાડ્યું હોય તો પણ મારું જીવન બરબાદ કરી નાખે. ના માં, ના, એવી કોઈ વાત નથી. મને કંઈ સમજાતું નથી કે આજે તમને મારી શક્તિ પર અવિશ્વાસ કેમ પેદા થાય છે. મને આપત્તિમાં ઘેરાયેલો જોઈ ને જાફરે જરૂર મારા વિરુદ્ધ કંઈક ષડયંત્ર રચ્યું હશે, કારણ કે એ મને હરાવવા માંગે છે. પણ હું મારા કૌટુંબિક જીવનની ફરજ પ્રત્યે ઉદાસ નથી. વિશ્વાસ રાખો માં, મારાથી વધારે શક્તિશાળી શત્રુ કેમ ન હોય, પણ હું જીવનની અંતિમ ક્ષણ સુધી શત્રુને મોતને ઘાટ ઉતારવા પ્રયત્ન કરતો રહીશ, હેમાં આ મારો દ્રઢ સંકલ્પ છે. સિરાજની જ્યારે આવી વાત સાંભળી ત્યારે માને ખૂબ સંતોષ થયો છે. એમને પોતાનું કામ થતું દેખાયું છે. માએ કહ્યું, બેટા સિરાજ,
હું તારામાં કેટલાય દિવસોથી નિરાશાની ભાવના જોઈ રહી છું. મીર જાફરના ષડયંત્રથી તારું આત્મબળ તૂટી રહ્યું છે અને આત્મસમર્પણની વાત તું વિચારી રહ્યો છે. તારી માતૃભૂમિ પર શત્રુ હથિયાર લઈને ઊભો છે. તે માતૃભૂમિ તારા એકલાની જ નથી બેટા, પણ મારા જેવી કેટલી માતાઓની પણ છે. માની વાત બેટાને સ્પર્શી ગઈ. તેઓ માતાનો આશય સમજી ગયા હતા, તેથી તેઓ શત્રુઓને ખો ભૂલાવી દેવા તૈયાર થઈ ગયા. હવે તેઓ એક ક્ષણનો પણ વિલંબ કરવા માંગતા ન હતા. તેઓ ઉઠ્યા અને તરત જ બહાર જતા રહ્યા. એક દિવસ એમનું કવચ જ એમના શબનું આવરણ બની ગયું. આવી અદ્ભુત વાતો પૂજ્ય ગુરુદેવે નારી જાગૃતિની લખી છે. નારીમાં સાહસ હોય, પરાક્રમ હોય અને એ જ પરાક્રમ એના બાળકોની અંદર રેડે, આવી દિવ્ય ભાવનાથી, દેશ ભાવનાથી માની માનું પાવન નામ આજે ઉજ્જવળ બન્યું છે. એટલા માટે જ કીધું, જનની જણ તો ભક્તજણ, કાં દાતા કાં શૂર, નહીં તો રેજ વાંઝણી પણ મત ગુમાવીશ નૂર. આવી સાહસવીર નારીઓ પેદા થઈ છે ભારતવર્ષની, એ જ ભારતવર્ષનું ગૌરવ છે અને આજે પણ એવી નારીઓ છે. અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય ગુરુ.